શ્રી યુવા કેર એકેડમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ આઠમાં આપનું હાર્દિક સ્વાગત છે જેવી રીતે આપણે સાત એપિસોડની અંદર એક એક શોર્ટ કટ ટ્રિક જોતા એવા આજે આવી અગત્યની એક શોર્ટ કટ ટ્રિક્સ જોવાનું છે એ સેપ્ટર છે અપૂર્ણાંક મિત્રો જ્યાં છે ચેપ્ટરનું નામ છે અપૂર્ણાંક તો અપૂર્ણાંકમાંથી આપણે એક ટ્રીક જોઈએ છે તો પહેલાં આપને અપૂર્ણાંક વિશે ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક કોને કહેવાય જો પૂર્ણાંક ન હોય પૂર્ણાંક એટલે એક બે ત્રણ ચાર પાંચ જીરો માઇનસ વન બરાબર આ બધાને કહેવાય પૂર્ણાંક એટલે કે જેમાં અંશ અને છેદ આવતો હોય ટૂંકમાં કહીએ તો જે બે સંખ્યાનો ભાગાકાર કરવો એ જવાબ પોઈન્ટની અંદર આવતા હોય જરાક દાખલા તરીકે ઝીરો પોઈન્ટ પાંચ આવતા હોય બે પોઈન્ટ પચાસ આવતા હોય બરાબર કે ની અંદર છે એ ભાગાકાર કરવાથી જવાબ આવતો હોય તો એને કહેવાય અપૂર્ણાંક આજે છે આપણે સ્પર્ધાત્મકમાં ખાસ એક વસ્તુ પૂછાય છે કે તમને છે ચાર પાંચ સંખ્યાઓ આપે ચાર પાંચ અપૂર્ણાંક આપે અને એમાંથી પૂછે કે આમાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે કયો અપૂર્ણાંક સૌથી મોટો છે તો આપણે ભાગાકાર કર્યા વગર છે આન્સર કઈ રીતે આપી શકીએ બરાબર એ આપણે ખાસ શીખવું છે કારણ કે જો ભાગાકાર કરશું તો ચાર વિકલ્પ તમારી પાસે હશે એ ચારેના ભાગાકાર કરવામાં સમય બગડશે બરાબર તો ભાગાકાર કર્યા વગર આપણે કેમ જવાબ આપીએ એ આપણે જોવું છે તો આવા એક્ઝામ્પલને આપણે પ્રેક્ટિસ કરીએ એક્ઝામ્પલ છે કે નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ખાસ મિત્રો ધ્યાન આપજો કે એક્ઝામ્પલની અંદર કે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે આપણે પૂછ્યું તો આ બંનેને આપણે કમ્પેરિઝન કરીએ છીએ ટુ બાય થ્રી અને થ્રી બાય ફાઇવ ટુ બાય થ્રી અને થ્રી બાય ફાઇવ આ બંનેને આપણે કમ્પેરિઝન કરીએ તો આ બે માંથી એ પેલા જોઈએ તો અંશ તરફ જવાનું છે આ બંનેનો ગુણાકાર કરો તો પાંચ બે થઈ ગયા દસ આ બંનેનો ગુણાકાર કરો તો ત્રણ તેરી થઈ ગયા નવ ખાસ ધ્યાન આપજો મિત્રો ભૂલ ન પડે શેદથી શરૂ કરીને અંશ તરફ જવાનું છે એટલે પાંચ બે દસ તન તેરી ને નવ ચલો આ દસ ને નવ આ બેમાંથી મિત્રો નાનું કોણ છે કારણ કે આપણે કોની જરૂર છે નાની સંખ્યાની જરૂર છે બરાબર તો નાનું કોણ છે તો કે નવ આ દસ મોટા છે એટલે કે આ પોણાંક મોટો છે એટલે ટુ બાય થ્રી મોટો છે મતલબ કે આ આપણા જવાબની અંદર આવશે નહીં બરાબર કારણ કે નાના કોણ છે નવ નવની નીચે આવ્યું થ્રી બાય ફાઈવ એટલે કે થ્રી બાય ફાઈવ છે આ બેમાંથી નાના છે હવે મિત્રો તમે કમ્પેરિઝન કોની કરશો તો કે થ્રી બાય ફાઈવ અને થ્રી બાય ફોરની થ્રી બાય ફાઈવ અને થ્રી બાય ફોર આ બંનેની કમ્પેરિઝન કરો સેટથી શરૂ કરો તો ચાર તેરીયા થશે બાર પાંચ તેરીને થશે પંદર ચલો આપણે તો મિત્રો નાનો અપૂર્ણાંક જોઈએ પંદર તો મોટા છે બાર નાના છે તો પંદરવાળા ભાગને કાઢીએ એટલે કે થ્રી બાય ફોર છે એ ક્યારે આન્સર અંદર આવી શકે નહીં કારણ કે એ મોટો અપૂર્ણાંક છે તો હવે તમારી પાસે બે વિકલ્પ જાય થ્રી બાય અને ફોર બાય તો આપણે લખીએ છીએ થ્રી બાય અને ફોર બાય ચલો આ બંનેની કમ્પેરિઝન કરો તો પાંચ તેરીને થશે અને પાંચ છોકાને થશે વીસ ચાલો પંદર અને વીસમાં મિત્રો નાનું કોણ છે તો કે પંદર નાના છે મતલબ આ ફોર બાય ફાઈવ આપણો આન્સરની અંદર આવી શકે નહીં તો તમારી પાસે માત્ર વધુ શું થ્રી બાય ફાઈવ તો આ પણ તમારા વિકલ્પ ના આવે એટલે કે આ બધા અપૂર્ણાંકો છે એમાં કયો અપૂર્ણાંક સૌથી નાનો છે તો કે થ્રી બાય ફાઈવ સૌથી નાના છે તો મિત્રો એકદમ સરળ છે ક્યાંય ભાગાકાની જરૂર પડતી નથી બરાબર તો તમે ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકો છો હવે છે આપણું લખ્યા વગર પણ માત્ર વિકલ્પ જોઈ અને આપણે તરત ટીક મારશું બરાબર બધા મિત્રો સમજાઈ ગયું શું કરવાનું છે તો થી શરૂ કરીને અંશ તરફ જવાનું છે પાંચ બે દસ 3 9 આપણે નાનો ઓપ્શન જોઈએ છે વાળો વિકલ્પ રાખીએ દસની નીચે જે જે અપૂર્ણાંક છે એને આપણે દૂર કરીએ બરાબર આ જ રીતે આગળ વધીએ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે મિત્રો ધ્યાન આપજો ખાસ કમ્પેરિઝન તો પહેલાં આપણે થી શરૂ કરીએ બંને જગ્યાએ તો પહેલાં છે આપણે ટુ બાય બીજા છે વન બાય થ્રી ક્રોસ ગુણાકાર કરો તો બે તેરીયા થઈ ગયા છ પાંચ એકા થઈ ગયા પાંચ બરાબર પાંચ એકા પાંચ આપણે સૌથી નાનો અપૂર્ણાંક જોઈ લે પાંચવાળી સંખ્યા આપણે જોઈએ ટુ બાય આપણા આન્સરની અંદર આવે નહીં તો હવે આપણી પાસે બજા વન બાય થ્રી વન બાય થ્રી અને ફોર બાય સેવન એ બંનેની કમ્પેરિઝન કરો તો સાત એકા થશે સાત ચાર તેરી થશે બાર એટલે કે મોટી સંખ્યા આપણે જોતી નથી તો ફોર બાય સેવન પણ આપણે દૂર કરી દીધા તો હવે આપણી પાસે બધા વન બાય થ્રી અને સિક્સ ક્રોસ ગુણાકાર કરો તો છ એકા છ અને પાંચ તેરીને પંદર તો મોટી સંખ્યા આપણે જોતી નથી એટલે ફાઇવ બાય સિક્સ પણ કેન્સલ કર્યા મતલબ કે આપણો આન્સર આવ્યો વન બાય થ્રી બરાબર ક્યાંય ભાગાકારની જરૂર પડતી નથી ભાગાકાર કરવામાં પ્રોબ્લેમ ક્યાં થાય મિત્રો ઘણી વખત એવું થાય પોઈન્ટ પછી બબ્બે તન ત્રણ ડિજિટ સુધી છે એ સરખી સંખ્યા આવતી હોય પછી સેન્જ થતા હોય તો તંત્ર ચાર ચાર ડિજિટ સુધી છે એ ભાગાકાર કરીએ તો સમય આપણો ખૂબ બગડે બરાબર નેક્સ્ટ આગળ વધીએ કે નેચરમાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ચલો ક્રોસ ગુણાકાર કરો તો હવે હું છે લખતો નથી સીધા ગુણાકાર કરું આ બનેના ક્રોસ ગુણાકાર તો સાત તેર થશે એકવીસ આ બંને ગુણાકાર કરશું તો સાત ચાર થશે અઠ્યાવીસ બરાબર આપણે નાની સંખ્યા જોઈએ મતલબ કે આ આપણા આન્સરની અંદર ક્યારે આવી શકે નહીં ચલો હવે હું એ અને સીની કમ્પેરિઝન કરું તો પાંચ તેરીને થશે પંદર પાંચ તેરીને પંદર અને સચ્ચો સચ્ચો થશે ઓગણપચાસ બરાબર આ મોટી સંખ્યા છે મતલબ આ આપણા આન્સરની અંદર ક્યારે આવી શકે નહીં હવે હું એ અને ડીની કમ્પેરિઝન કરું તો ડીનો છે એટલે સાત અને સાત તેરીને થશે એકવીસ આનો છેદ સાત અઠાસ હશે છપ્પન બરાબર મિત્રો તો છપ્પન મોટી સંખ્યા છે એટલે આ આપણા આન્સર અંદર ક્યારે આવી શકે નહીં તો આપણો આન્સર આવશે એ મિત્રો ક્યાંય લખવાની જરૂર નથી સીધા તમે વિકલ્પ છે એ વેરીફાઈ કરી શકો નેક્સ્ટ આગળ વધીએ નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે ખાસ ધ્યાન રાખજો મિત્રો આપણને પૂછ્યું છે કયો અપૂર્ણાંક સૌથી મોટો છે એટલે કે હવે આપણે ક્રોસ ગુણાકાર કર્યા પછી મોટી સંખ્યા હશે એને રાખીશું નાની સંખ્યાને આપણે શું કરીશું દૂર કરશું તો ચલો એ અને બીની કમ્પેરિઝન કરું તો આઠ એકા થશે આઠ અને બે પાંચ થશે દસ તો મોટી સંખ્યા આપણે રાખીશું આઠને આપણે એટલે કે વન બાય ટુને આપણે રાખીશું નહીં બરાબર હવે બી અને સીની કમ્પેરિઝન કરું તો પચ્ચો પચ્ચો થશે પચીસ અને આઠ તેરી થશે ચોવીસ એટલે મોટી સંખ્યા આપણે રાખવાની છે એટલે ચોવીસ વાળી સંખ્યા રાખવાની નથી તો આને આપણે દૂર કરી દીધા હવે બી અને ડીની કમ્પેરિઝન કરું તો અહીંથી છેદ લક્ષ એટલે કે આઠ ચાર તો આઠ ચાર થશે બત્રીસ અને હાથ પંચા થશે પાંત્રીસ બરાબર બત્રીસ અને પાંત્રીસમાં મોટું કોણ છે તો પાંત્રીસ એટલે બત્રીસવાળી સંખ્યા હું દૂર કદાચ એટલે કે ફોર બાય સેવન છે દૂર કરી દઈશ મતલબ કે મારો આન્સર આવશે ફાઈવ બાય એટ તો ચાર જે ઓપ્શન છે એમાં સૌથી મોટો અપૂર્ણાંક છે ફાઈવ બાય એટ હજી એક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીએ નીચેમાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે પહેલાં તો અહીંયાથી આપણે ફોકસ હોવું જોઈએ કે સૌથી મોટો અપૂર્ણાંક પૂછો કે સૌથી નાનો અપૂર્ણાંક જો મોટો અપૂર્ણાંક પૂછે તો ક્રોસ ગુણાકારમાં મોટી સંખ્યા રાખીશું નાનો અપૂર્ણાંક પૂછે તો ક્રોસ ગુણાકાર પછી આપણે નાની સંખ્યા છે રાખતા હોઈએ ચાલો આપણે એને કમ્પેરિઝન કરો તો દસ ગુણ્યા અગિયાર દસ ગુણ્યા અગિયાર થશે એકસો ને દસ બરાબર 25 છક થશે એકસો ને પચાસ ચલો મોટો અપૂર્ણાંક પૂછો એટલે એકસો પચાસ રાખીશું એકસો દસ વાળી સંખ્યા એટલે કે આને આપણે દૂર કરી દઈશું મતલબ એ આપણો ઓપ્શનમાં આવશે જવાબમાં આવશે નહીં બી એને સીની કમ્પેરિઝન કરો તો વીસ ગુણ્યા છ વીસ છક વીસ છક થશે એકસો વીસ અને દસ આઠ થશે એસી ચલો એટલે કે નાની સંખ્યા આપણી જવાબમાં આપણે આવશે નહીં કારણ કે મોટો અપૂર્ણાંક માંગ્યો છે તો એસી એટલે કે આ ઓપ્શન આપણો નીકળે છે હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ બી અને ડીની કમ્પેરિઝન કરીએ છીએ ક્રોચ ગુણાકાર કરો પચાસ ગુણ્યા છક પચાસ ગુણ્યા છ પંચાત્રીસ એટલે થઈ ગયા આપણા ત્રણસો બરાબર અને દસ ગુણ્યાતેર એટલે કે એકસો ને ત્રીસ તો આ એકસો ત્રીસવાળી સંખ્યા આપણે દૂર કરી દઈએ તો આપણો આન્સર આવશે છના સીદમાં દસ બરાબર તો બધા મિત્રો છે એ આ રીત છે ખાસ સમજાઈ ગઈ હશે બરાબર તો આની અંદર છે ઘણી વખત નાના મોટા પૂછે ક્યારેક તમને એવું પણ પૂછે કે ક્રમની અંદર ગોઠવો અને પછી છે એ ચોથા ક્રમે કઈ સંખ્યા હશે તો તમારે શું કરવાના છે નાના મોટા પ્રમાણે ક્રમની અંદર ગોઠવતા જવાના છે બરાબર અને પછી છે આન્સર આપવાના રહેશે તો બધા મિત્રોને છે અપૂર્ણ શોર્ટકટ રીતે સમજાઈ ગઈ છે આવા જ એક વિડીયો સાથે મળી હશે નેક્સ્ટ સન્ડે ડે દસ વાગે